મિલિટરી વાળાને એકવાર તો બધી ટ્રેનિંગ આપવી પડે, બંદૂક કેવી રીતે ચલાવવી, પછી એને લડવા માટે લઈ જવાના. એમ તમને પર્વતો, વહનિમાન એ બધું તમે બરાબર થઈ ગયું. ચાલો હવે અહીં મૂળમાં આપણા સિદ્ધાંત ઉપર આવો. એટલે કહે છે જગત સકર્તૃકમ, આ જગત છે એ કોઈને કોઈ કર્તાથી બનેલું છે. તો કહે છે કેમ? તો કાર્યત્વાત, અથવા બીજો હેતુ ત્વાત આવે ને એ હેતુ છે, બીજો હેતુ લખો સાવયવત્વાત, અવયવવાળું હોવાથી, અવયવવાળું હોવાથી. ઘટાધિવત, ઘટ છે એ ઘટ કોઈને કોઈ કર્તાના દ્વારા બનેલો છે, છે ને? ઘડો કોઈને કોઈના દ્વારા બનેલો છે. તો જેવી રીતે ઘડો કોઈના દ્વારા બનેલો છે, ભલે આપણે કુંભારને ના જોતા હોય, કુંભાર મરી ગયો હોય, કુંભાર દેખાતો ના હોય, પણ આપણે એટલું તો સમજીએ છીએ કે આ ઘડો કોઈને કોઈ વ્યક્તિના દ્વારા બનેલો છે, અવયવ છે અને સકર્તૃક છે. તો એવી રીતે આ વિશ્વ ભલે પરમેશ્વર ના દેખાતો હોય, પણ કોઈના ને કોઈના દ્વારા વિશ્વ બનાવેલું છે. કઈ બર્ટન રસેલ થયો, હે, બહુ મોટો સારો દાર્શનિક પણ નાસ્તિક. એનું શું કહેવું છે કે ભાઈ આ જો જગત પરમેશ્વરના દ્વારા બનેલું હોય તો પરમેશ્વરને કોને બનાવ્યો? હે, પરમેશ્વરને કોને બનાવ્યો? તો કે પરમેશ્વરને ફલાણે બનાવ્યો. તો પછી એને કોને બનાવ્યો? એટલે તમારે લખવું હોય તો લખી લીજો. નૈયાયિકોએ ચાર દોષો, વિચાર કરવાના ચાર દોષો બતાવ્યા છે. પહેલો દોષ છે અન્યોન્યાશ્રય, અન્યોન્યાશ્રય. બીજો દોષ છે ચક્રક. ત્રીજો દોષ છે અનવસ્થા. ચોથો દોષ મને યાદ નથી આવતો, પછી યાદ આવશે તો હું તમને કહીશ. તમે જ્યારે વિચાર કરો છો ત્યારે તમે એમ કહ્યું કે ભાઈ આ રૂમાલ છે એ કોના ઉપર, કોના ઉપર રૂમાલ છે? તમે કહ્યું કે સ્ટૂલ ઉપર છે, બરાબર. હવે કોઈએ પૂછ્યું કે સ્ટૂલ કોના ઉપર છે? તો કે રૂમાલ ઉપર. આવું બને? આવું કદી બને? એટલે એને શું દોષ કહેવાય? અન્યોન્યાશ્રય. આવું કદી બની શકે? તમે વિચાર કરવામાં જ ભૂલ કરી રહ્યા છો, આમાં અન્યોન્યાશ્રય દોષ છે. આ રૂમાલ સ્ટૂલ ઉપર છે એ વાત તો સાચી છે, પણ આ સ્ટૂલ કઈ રૂમાલ ઉપર હોય એને અન્યોન્યાશ્રય કહેવાય. બીજો દોષ છે ને ચક્રક છે. ચક્રકમાં થોડો એક એક પોઈન્ટ વધારી દેવાનો. તો આ રૂમાલ કોના ઉપર છે? તો સ્ટૂલ ઉપર. અને સ્ટૂલ કોના ઉપર છે? તો કાર્પેટ ઉપર. અને કાર્પેટ કોના ઉપર છે? તો રૂમાલ ઉપર. હે, એટલે ફરી કાર્પેટ પાછું રૂમાલ ઉપર આવી શકે? એને ચક્રક દોષ કહેવાય. અહીંયા જે દોષ ખાસ બતાવવાનો છે એ છે અનવસ્થા. અનવસ્થા એટલે શું? કે ભાઈ તમારા પિતાનું નામ શું? ફલાણું. એના પિતાનું નામ શું? ફલાણું. એના પિતાનું નામ શું? ફલાણું. એના પિતાનું નામ શું? ફલાણું. હવે તમે કહેતા 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 ક્યાં સુધી જશો? એટલે આપણે શું કહીએ? બધાના પિતાનું નામ છે પરમાત્મા. મૂળમાં એક જગ્યાએ તો અટકવું જ પડે ને. બધાના પિતાનું નામ છે પરમાત્મા. હવે પરમાત્માના પિતાનું નામ શું છે? તો પરમાત્માના પિતાનું નામ જો પાછા બતાવીએ તો શું કયો દોષ આવે? અનવસ્થા. એટલે ઇન્ફિનિટી. તમે અનલિમિટ આ આ આ આ એમ બોલ 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 કરો તો કદાચ એનો છેડો જ ના આવે. એટલે આપણે શું કહીએ છીએ કે પરમાત્માને કોઈ પિતા એ સ્વયંભૂ છે. જેમ આપણે જ્યોતિર્લિંગ માનીએ ને એ સ્વયં. આ ગાર્ગીના પ્રશ્નોમાં આ જ ચર્ચા છે. એ બ્રહ્મનું બ્રહ્મ શામાંથી? તો બ્રહ્મ તો સ્વયંભૂ છે. થોડી વચ્ચે હસવાની વાત કહું, ઘટેલી વાત કહું. આપણા ત્યાં જે વોરા કોમ્યુનિટી છે ને, લોટિયા વોરા, હે, એ બહુ બહુ મજાક કરનારા હોય, બહુ ગમ્મત કરનારા હોય. એટલે ઘણી વાર ભેગા થાય ને તો આડી અવળી ગમ્મતની વાતો કરે. એવા બિચારા એક પંડિત, સામાન્ય પંડિત, અને એ પંડિતને કહ્યું કે આ તમારું આ જગત છે, આ વિશ્વ છે, આ પૃથ્વી છે, એ કોના આધારે ટકેલી છે? એટલે પેલાએ કહ્યું કે ભાઈ એ તો શેષનાગના માથા ઉપર છે. આપણે એમ જ કહીએ છીએ શેષનાગના માથા ઉપર. પણ તો શેષનાગ કોના ઉપર છે? એટલે આપણે શું માનીએ છીએ? તમારે લખવું હોય તો લખી લેજો. અતલ, અતલ, એક અતલ,
બે વિતલ, ત્રણ સુતલ, અતલ વિતલ સુતલ તરાતલ મહાતલ રસાતલ અને પાતાળ. આ સાત લોક નીચે છે, આ સાત લોક છે એ નીચે છે, એવા સાત લોક ઉપર છે. ભૂર ભુવઃ લખ, ભૂર ભુવઃ સ્વઃ મહ જન તપ અને સત્ય. ખ્યાલ આવે? તો પૃથ્વી ક્યાં છે, આપણો લોક ક્યાં છે? ભૂ. હવે તમને ખ્યાલ આવશે, એટલે વિષ્ણુની નાભી છે, વિષ્ણુની નાભી મધ્ય ભાગમાં, અને એમાંથી જે કમળ નીકળ્યું એમાં સૃષ્ટિ થઈ. તો એ એ આ તો રૂપક થયું, વિષ્ણુ તો રૂપક થયું, પણ એના પાછળનો હેતુ શું છે કે આપણે જે 14 લોક માનીએ છીએ એ 14 લોકના વચ્ચોવચ પૃથ્વી છે, અને નાભી ક્યાં છે? મધ્ય ભાગમાં, એટલે આપણે એને વિષ્ણુની નાભી માનીએ છીએ. એટલે પેલા પંડિત હતા એ કહેતા ગયા કે ભાઈ શેષનાગ તો અતલ ઉપર છે, તો અતલ શાના ઉપર છે? તો વિતલ ઉપર. વિતલ શાના ઉપર છે? તો સુતલ ઉપર, તરાતલ ઉપર, રસાતલ. એમ કરતા કરતા પાતાળે પહોંચે. તો પેલો તો છેડો જ ના મૂકે, તો કે ભાઈ તમે પાતાળ શાના ઉપર છે? તે ગુંચવાયા. હવે હવે શું કેવું, એના આગળ તો કઈ લખેલું જ નથી. એ બારોટ બેઠેલો, એક બારોટ બહુ બુદ્ધિશાળી હોય, બારોટ બેઠેલો, એને જોયું કે હવે આ માણસ છેડો મૂકવાનો, એટલે એને કહ્યું કે મારા બાપ ઉપર છે. એ પાતાળ શાના ઉપર છે કે મારા બાપ ઉપર છે? હવે પેલો એથી આગળ વધ્યો કે તમારો બાપ શાના ઉપર છે? હવે એને જે કહ્યું એ મારે અહીં કહેવા જેવું, એને જે જવાબ આપ્યો, કારણ કે હવે આપ આને આને ચૂપ કરવો હતો ને, એટલે એવો જવાબ આપ્યો. પેલો પછી એમ આ લોકો નૈયાયિકો છે એમ માને છે કે જે આ આ જે દોષો છે એમાં અનવસ્થા અનવસ્થા દોષ આવે, એટલે આમાંથી રચતા આમાંથી રચતા 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 છેલ્લે પરમેશ્વર. અને પરમેશ્વર છે એ કોઈનો રચેલો નથી, એ કોઈનો રચેલો, અને જો એને તમે રચેલો માનો તો એમાં અનવસ્થા દોષ આવે. બર્ટ્રન્ડ રસેલનું એમ કહેવું છે કે જો પરમેશ્વર સ્વયંભૂ છે ને કોઈનો રચેલો નથી, તો પછી જગતમાં જ માની લો ને, જગત જ સ્વયંભૂ છે, તો એને એને કયો દોષ આવે? હા, મને હવે યાદ આવ્યું, એને એને કયો દોષ આવે? અસંભવ, અસંભવ. અને એક પાંચમો દોષ છે, વધતો વ્યાઘાત. લખી લેજો, વધતો વ્યાઘાત, અસંભવ અને વધતો વ્યાઘાત, પાંચ. તમને પેલા એનું સ્પષ્ટીકરણ કરવું એટલે તમને ખ્યાલ આવે. અસંભવ, દૂધ કાળું છે. એક માણસે બોલ્યા કે ભાઈ દૂધ કાળું છે, કયો દોષ આવ્યો? અસંભવ. કઈ હોય જ નહીં એવું કદી બને. તો વધતો વ્યાઘાત, વધતો વ્યાઘાત એટલે શું? તમે જે બોલો છો એ જ તમારું ખંડન કરે છે, તમારું બોલવું જ તમારું ખંડન થઈ રહ્યું છે. ઉદાહરણ, કોઈ માણસ એમ કે મમ માતા વંધ્યા. ભાઈ શું કરવું, મારી મા તો વંધ્યા હતી. અરે વંધ્યા હતી તું ક્યાંથી આવ્યો પછી? આને શું કહેવાય? વધતો વ્યાઘાત. તમે જે બોલો છો એના દ્વારા જ તમારું ખંડન થઈ રહ્યું છે. જો હા, જો તમારી માતા ખરેખર વંધ્યા હોય તો તમે એના પુત્ર તરીકે અત્યારે હોઈ શકો. આ પાંચ દોષો છે. એમ જ્યારે રસેલ એમ કે ભાઈ આ જગતને જ આપણે સ્વયંભૂ માની લો, તો એમાં કયો દોષ આવે? અસંભવ. કેવી રીતે અસંભવ આવે? પ્રતિક્ષણ નષ્ટ થઈ રહ્યું છે અને પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. જે વસ્તુ પ્રતિક્ષણ નષ્ટ થઈ રહી છે, પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહી છે, એને તમે અનાદિ કહી શકો. જૈન પક્ષમાં પણ આવશે, જૈન પક્ષમાં પણ આ જ વાત આવશે. અને વિજ્ઞાન એમ કહે છે કે ભાઈ આ હિમાલયને આટલા વર્ષો થયા, વિંધ્યાચલને આટલા વર્ષો થયા, આ ઝાડને આટલા વર્ષો થયા, ચંદ્રને આટલા વર્ષો થયા. એ તો માપી શકાય છે, તમને તો ખબર હશે જ, છતાં હું તમને કહું છું, ભારતમાં
હિમાલય કરતા વિંધ્યાચલ જૂનો પહાડ છે. હિમાલય છે એ નવો પહાડ છે અને વિંધ્યાચલ છે એ વધારે જૂનો પહાડ છે. એટલે એક ટાઈમ એવો હતો જ્યારે દક્ષિણ ભારત જુદું હતું. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના વચ્ચે સમુદ્ર હતો. તે એટલે સુધી કે તમારી કોઈ વાર ઈચ્છા હોય ને તમે રિસર્ચ કરવાની ઈચ્છા હોય તો તમે રાજસ્થાનની યાત્રા કરજો તો તમે જોશો તો રાજસ્થાનના પહાડો ઉપર સમુદ્રની લહેરોની ઘસાયેલી ધારીઓ છે. એના જે પહાડો છે ને તો પેલા મોજા ઘસાયા હોય ને કોઈ કાળે એ દરિયો આગળ ખસી ગયો ઠેઠ ગુજરાતમાં ભાલકાંઠો છે ને ચરોતરને અડીને ભાલકાંઠાથી નળકાંઠો અને નળકાંઠાથી વિરમગામથી વઢિયારથી લઈને ઠેઠ સિંધ સુધીનો આખો પહાડ પર પ્રદેશ દરિયામાંથી નીકળ્યો. પહેલાં ત્યાં દરિયો હતો એટલે પરિણામ શું આવ્યું કે 2-3 ફૂટ નીચે જાઓ એટલે ખારી જમીન આવે. ચરોતરમાં 200 ફૂટ નીચે જાઓ પથ્થર નહીં આવે. 200 ફૂટ સુધી તમે ડ્રિલિંગ કરો એવી ને એવી ધરતી આવશે. પણ ભાલગાડામાં તમે જાઓ અને જો 2-3 ફૂટ એટલે ઝાડ ના ઉગે, કારણ કે ઝાડને નીચે મૂળ જવા જોઈએ ને, માઇલો સુધી તમને એમને એમ સૂકો પ્રદેશ દેખાય. એ દરિયામાંથી નીકળેલો છે કચ્છનો ભાગ, રાજસ્થાનનો ભાગ. અને એ જ્યારે ઉથલ પાથલ થઈ ત્યારે એમાં વૈદિક યુગની મોટામાં મોટી નદી જે સરસ્વતી હતી એ લુપ્ત થઈ ગઈ. સરસ્વતી હતી એ લુપ્ત થઈ ગઈ અને ગંગા યમુના જે પહેલાં સિંધ તરફ વહેતી હતી એ પછી પૂર્વગામીની થઈ ગઈ, પૂર્વ તરફ થઈ ગઈ. એટલે આ બધું ઘણું. તો હિમાલય છે એ આજે પણ લોકો એમ કહે છે કે હિમાલય હજુ વધ્યા કરે છે, હજુ પણ હિમાલય એનો ઊંચો થયા કરે છે. એટલે આ આ વાત થઈ. એટલે પ્રત્યક્ષ જે પ્રમાણ છે એના દ્વારા સિદ્ધ થાય છે કે ભાઈ આ સૃષ્ટિ આટલા વર્ષ જૂની છે, આ વસ્તુ આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે. તમે એને અનાદિ કહી શકો, એને અનાદિ ના કહી શકાય. એટલે નૈયાયિકોનું શું કહેવું છે કે ભાઈ જગત છે એ જગતની રચના કોઈને કોઈ કાળે કોઈને કોઈ પરમેશ્વરે કરી છે. કારણ કે સકર્તૃકમ સકર્તૃકમ. જે આ ટેપ રેકોર્ડર છે એ કંઈ આમ લૂંદો ફેંક્યો ને ટેપ રેકોર્ડર બની ગયું એવું તો નથી. તમે માટીનો લૂંદો લો અને આમ દિવાલ ઉપર ફેંકો અને પછી એક આકાર થઈ જાય એટલે તમે એમ તો કહી શકો કે ભાઈ જુઓ આ આકૃતિ આપોઆપ થઈ ગઈ કે ના થઈ. તો એ કેવી આકૃતિ થઈ? એ તો કોઈને કોઈ પ્રકારની આકૃતિ, તમારા શાહીનો ખડિયો ઢળી ગયો અને કાગળ ઉપર કંઈક આકૃતિ થઈ ગઈ એને શું કહેવાય? અકસ્માત. એને અકસ્માત કહેવાય. પણ તમે જ્યારે વ્યવસ્થિત પેઇન્ટિંગ કરો છો, વ્યવસ્થિત પેઇન્ટિંગ કરો છો ત્યારે એ અકસ્માત નથી. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વરે જે જગતની રચના કરી છે બિલકુલ વ્યવસ્થિત છે, કોઈ જગ્યાએ અવ્યવસ્થા નથી. અને કોઈ જગ્યાએ અવ્યવસ્થા હોય તો તમે ખોળી કાઢજો. દાખલો તમને આપો કે માનો કે પાણી, હે હવે પાણીને પ્રવાહી બનાવ્યું ને, પાણી પ્રવાહી ન હોય ને નક્કર હોય તો, પથ્થર જેવું કે માટી જેવું નક્કર હોય તો શું થાય? એક આટલો જ વિચાર કરો. વાયુ, વાયુને વધારે સૂક્ષ્મ બનાવ્યો, વહેતો બનાવી દીધો. હવે એની જગ્યાએ વાયુ છે એને પથરા જેવો બનાવ્યો હોય તો શું થાય? તમને એમ લાગશે કે આ એક વ્યવસ્થા છે. એથી વધારે તમને કહું, માનો કે આ પૃથ્વી છે, આપણી પૃથ્વી, એ પૃથ્વીમાં એક ભાગ જમીન અને 3 ભાગ પાણી છે. હવે એને ઉલટાવી નાખો, કારણ કે જમીન બહુ ઓછી પડે છે, બહુ મોંઘી થઈ ગઈ છે અને આ દરિયો ઓછો હોય તો શું વાંધો છે? આટલા બધા દરિયાને શું કરવો છે? હવે એને ઉલટાવી નાખો, 3 ભાગ પૃથ્વી અને 1 ભાગ પાણી, તો શું પરિણામ આવે કલ્પના કરી શકો છો? તો પરિણામ એ આવે કે આ 3 ભાગનું પાણી હોવા છતાં જે વાદળા બંધાય છે એ આ 1 ભાગની પૃથ્વીને બરાબર પહોંચી વળતા. તો હવે 3 ભાગ જો પૃથ્વી થઈ જાય અને 1 ભાગ દરિયો થઈ જાય તો એમાંથી જે વાદળા બંધાય તો આ લોકોને પીવાનું પાણી એ ના મળે. વનસ્પતિ તો ના રહે પણ પીવાનું પણ પૂરતું પાણી મળે. એટલે આ 3 ભાગ ને 1 ભાગનું જે છે એ કોઈએ બેલેન્સ બનાવેલી, એક વ્યવસ્થા બનાવેલી છે. જરા થોડી વધારે વાત કરો.
માનો કે તમે જો પૃથ્વીનો આકાર જુઓ ને તો ગોળ છે, પણ બિલકુલ ગોળ નથી, એને દડાનો ચારે તરફથી ગોળ સરખો એવો નથી, પણ થોડો લંબગોળ જેવો છે અને એ એક તરફ થોડી ઝૂકેલી છે. એ સૂર્યના ચારે તરફે ફરે છે, એક તરફ સહેજ નમેલી છે. તમે એક દડો છે ને એને આમ રડાવો અને બિલકુલ ગોળ હશે તો એ સીધો રડી જશે, પણ એક જગ્યાએ જો એ વધારે હશે ને એક જગ્યાએ ઓછો હશે તો આમ ફરી જશે. કારણ કે પેલો નાનો ભાગ જેટલું ફરે એના કરતાં પેલો મોટો ભાગ વધારે ફરે છે. હવે જો પૃથ્વીને આ રીતે બિલકુલ ગોળ બનાવી દીધી હોત તો શું થાત તમે કલ્પના કરી શકો છો? તો ઋતુઓ ના થાત, તો શિયાળો ઉનાળો ઋતુઓ ના થાત. કેમ ના થાત? કારણ કે બિલકુલ ગોળ છે અને પેલી નમેલી છે એટલે એ એ આમ ગોળ ફર્યા કરે છે. હે, એટલે તમને એમ લાગે કે આ એક આ પ્લાન છે. અને હવે જ્યારે આમ ફર્યા કરે છે એટલે ઋતુઓ થવાનું મૂળ કારણ શું છે? કે કોઈ ટાઈમે એ સૂર્યની નજીક જતી રહે છે અને કોઈ ટાઈમે સૂર્યથી દૂર જાય છે. અને સૂર્યથી જ્યારે દૂર જાય છે ત્યારે શિયાળો થઈ જાય છે અને સૂર્યથી નજીક આવે છે ત્યારે ઉનાળો આવે છે. તમને એમ લાગે કે આ બધું પોઈન્ટસર ગોઠવેલું છે, વગર પોઈન્ટે ગોઠવેલું. થોડી વધારે વાત કરો. હવે માનો કે સૂર્ય છે એ 9 કરોડ માઇલ દૂર છે, એને આપણે 50 કરોડ નીચે, અરે 50 લાખ નીચે લઈ આવો, 8.5 કરોડ ઉપર ગોઠવી દો. હવે સૂર્યને જો તમે 8.5 કરોડ માઇલ ઉપર ગોઠવો એનું પરિણામ શું આવે? હા, એ તો બધા મરી જાય, ગરમ 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 લાય થઈ જાય, કોઈ જીવિત ના રહી શકે. તો 9ની જગ્યાએ 9.5 કરોડ મૂકી દો તો બધું બરફ થઈ જાય, બધું બરફ બરફ થઈ જાય, પાણી બાણી બધું જામી જાય. એટલે શું થયું કે એને જ્યાં 9 કરોડના પોઈન્ટ ઉપર જ્યાં ગોઠવ્યો છે ત્યાં કોઈએ પોઈન્ટ વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે. હવે આવું ચંદ્રનું, ચંદ્ર 2.5 લાખ માઇલ દૂર છે. 2.5 લાખ માઇલ દૂર છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે ચંદ્રમાં મનસો જાત, ચંદ્રમાં પૃથ્વીનો દીકરો છે, અને પૃથ્વીનો દીકરો છે એટલે એ ચંદ્રમાનો લોચો જે બહાર નીકળ્યો એના આ સમુદ્ર બન્યા, એના જે ખાડા પડ્યા એમાંથી આ સમુદ્ર થયા. પણ હવે માનો કે 2.5 લાખ માઇલ દૂર ચંદ્ર છે, એને તમે 50,000 નજીક લઈ આવો, શું થશે? કલ્પના કરી શકો છો? સમુદ્રમાં એટલા મોજા ઉછળશે, ગુરુત્વાકર્ષણના કારણે એટલા મોજા ઉછળશે કે પાણી પાણી બધે ફેલાવી દેશે. તો એને 50,000 માઇલ દૂર કરી દો, 2.5 લાખની જગ્યાએ 3 લાખ દૂર કરી દો, તો શું પરિણામ આવશે? તો ઓટ થઈ જશે, ભરતી ઓટની આખી વ્યવસ્થા ખતમ થઈ જશે. તમે જેટલો વિચાર કરશો એટલો તમને એમ લાગશે કે ઓહો હો હો હો, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે. એટલે પેલો નૈયાયિક શું કહે છે? અરે ભાઈ, આ જગત કોઈ અકસ્માત નથી, ગમે ત્યાં ગમે તેમ લોચા ફેંકાઈ ગયા એવું નથી, પણ આ જગત છે એ કોઈની ને કોઈની રચના છે અને વ્યવસ્થિત રચના છે. હજુ મને એક બીજી વાત યાદ આવી. બીજી વાત શું યાદ આવી? આ પણ સમજવા જેવી છે. આપણે કેમ જીવીએ છીએ? આપણે જીવીએ છીએ ઓક્સિજનથી, બરાબર ને? મેં પેલી બાયપાસ સર્જરી લખી છે, એમાં આ બધી થોડીક વાતો લખેલી છે. તો હવે ઓક્સિજન છે, અત્યારે તો આપણને બધા ઘણા વાયુ આપણને મળ્યા, પહેલા આટલા બધા વાયુની ખબર નથી, અને જેમ જેમ વધુ વાયુ મળતા જાય છે એમ એમ આપણે એનો ઉપયોગ પણ સમજતા જઈએ. તો સામાન્ય રીતે જ્યાં શુદ્ધ વાયુ હોય, જેને આપણે શુદ્ધ વાયુ કહીએ, પોલ્યુશન ના હોય, ત્યાં શું માત્રા હોય છે? તો 100% વાયુમાં 80% નાઇટ્રોજન, 80% નાઇટ્રોજન, 19% ઓક્સિજન અને 1% કાર્બન ડાયોક્સાઇડ. હવે આ 1% જગ્યાએ 1.5% થાય કે 2% થાય તો પોલ્યુશન. ભારતમાં અત્યારે જે વાયુનું બેલેન્સ છે, પ્રમાણ છે, એ ઓક્સિજનનું પ્રમાણ છે 18.5 18, એટલે 0.5% માત્ર કાર્બન ડાયોક્સાઇડ, 0.5% વધે એટલે પોલ્યુશન થઈ ગયું. પરમેશ્વરે શું વ્યવસ્થા કરી? જરા સમજવા જોઈએ. નાઇટ્રોજન કેમ મૂક્યો? તો આ નાઇટ્રોજન તો કશા કામનો નથી, તો નાઇફનો કે જેવો છે,
એ તો આપણે લઈએ ને કાઢીએ એટલે એનો કોઈ ઉપયોગ જ નથી. પણ એ એમ માને છે, એમ છે કે આ ઓક્સિજન એકલો લઈ શકાય, એને કોઈના માધ્યમથી લેવો પડે. આયુર્વેદનું જે રસાયણ હોય ને, એક સોયના નાકા ઉપર લેવાનું હોય, પણ એમને સીધું જીભ ઉપર ના મુકાય. આ હોમિયોપેથી ગોળી તો તમે સીધી મૂકી શકો, પણ આયુર્વેદની જે આટલી નાની સરખી માત્રા હોય, એ કાં તો મધમાં લેવી પડે, કાં તો ઘીમાં લેવી પડે, કાં તો કોઈ બીજી કેળામાં કંઈ ને કંઈ લે, એનું શું થયું? માધ્યમ થયું. એક એમને સીધી તમે એને લઈ શકો નહીં. એટલે નાઇટ્રોજન 80% મૂકી. હવે આ બાકીના જે 20% છે, એમાં બેલેન્સ રાખવા માટે એક તો પહેલી વ્યવસ્થા એ કરી કે ઓક્સિજનને ભારે બનાવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને હલકો બનાવ્યો. હવે બેયને જો ઇક્વલ બનાવ્યા હોત તો, માનો કે બેયના વજન સરખા બનાવ્યા હોત તો આપણે જે રાત્રે કે દિવસે કે જે બહાર કાઢીએ છીએ, ઝેરી વાયુ બહાર કાઢીએ, એ અહીં નહીં રહ્યો હોત તો માણસો જીવી ન શક્યા હોત. પણ આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એ હલકો હોવાના કારણે ઊંચો જાય ને ઊંચો જઈને, એટલે વેન્ટિલેશન રાખવાનું, ઉપર જે વેન્ટિલેશન રાખવાનું કારણ એટલા માટે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય. અને ઓક્સિજન ભારે છે એટલે આપણને સતત મળતો. અચ્છા, હવે બહાર તો નીકળી ગયો, પણ બહાર નીકળીને આ સ્ટોક ચાલશે કેટલા દિવસ? તમારી પાસે ગમે એટલો મોટો સ્ટોક હોય, પણ અંતે તો એક દિવસ ખૂટવાનો ને, પણ પરમેશ્વરે એની વ્યવસ્થા કરી દીધી. આ વૃક્ષો છે, એ વૃક્ષોના માટે આપણો જે ઝેરી વાયુ છે એના માટે ખોરાક છે, એટલે એ કાર્બન ડાયોક્સાઇડ ઉપર જીવે છે. એટલે તમે રિસર્ચ કરજો, જ્યાં ફેક્ટરીઓ હોય જ્યાં બહુ કાર્બન ડાયોક્સાઇડ ને, ત્યાં ઝાડ બહુ સારા થાય, ત્યાં બસ વૃક્ષો બહુ સરસ થાય. કારણ કે જે બધો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ એનું જીવન છે, અને એ શું કાઢે છે? ઓક્સિજન કાઢે છે. કોઈએ વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ના કરી હોત તો આપણે જીવી જીવીને કેટલા ટાઈમ જીવવાના હતા, કેટલા ટાઈમ? કોઈએ એવી વ્યવસ્થા કરી છે કે તમારું ઝેર બીજાનું અમૃત છે અને બીજાનું ઝેર એ તમારા માટે અમૃત છે. એટલે તમે જેટલું ઉડાણથી વિચાર કરો, તમને એમ લાગે કે ઓ મારા ભગવાન, તે કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે. આવી જ તમારી શરીરની રચના છે. આખા શરીરની રચના પણ એ જ પ્રકારની ગજબની છે. એટલે નૈયાયિક શું કહે છે કે ભાઈ, આ જગત કોઈ અકસ્માત કોઈ લૂંદો ફેંક્યો અને બની ગયું અને પછી ચાલવા માંડ્યું એવું નથી. એની એક બિલકુલ વ્યવસ્થા છે. નાનામાં નાના સેલની પણ વ્યવસ્થા છે. અને એટલા માટે એ વ્યવસ્થા કરનાર જે છે એનું નામ છે પરમેશ્વર. એક બીજી વાત, નૈયાયિકો શું માને છે કે કર્મના ફળની વ્યવસ્થા પણ પરમેશ્વર કરે છે. જૈનો બૌદ્ધો કર્મવાદી છે પણ ઈશ્વરવાદી નથી. તો એ શું કહે છે કે કર્મના ફળ કર્મ પોતે જ આપે છે, એમાં વચ્ચે કોઈ ઈશ્વરની જરૂર નથી. કર્મના ફળ દાખલો આપે છે કે માનો કે તમારી પાસે 50-100 બકરા છે, ઘેટા છે, સાંજે ચરીને આવ્યા, રબારી લઈ આવ્યા, પછી એના જે વાછડા હતા ને બચ્ચા, એ બધા તમે છોડી મૂક્યા, તો જે વાછડું જે ઘેટાનું બકરાનું છે એ વાછડું એની પાસે જ જવાનું, 100 માંથી એની માને ખોળી લેવાનું. તો જેવી રીતે આ વાછડું એની માને પાસે જાય છે, એવી રીતે કર્મ છે, એ કર્મ પણ જેણે કર્યું હશે એને જ ફળ આપવાનું. એને જયકો કે અલ્યા, પેલી માએ ચેતન છે અને વાછડું ચેતન છે, અને એના બેના વચ્ચે એક કોમ્યુનિકેશન છે, એ તને ખબર નથી, પણ બેના વચ્ચે એક એક લિંક છે, અને લિંકના કારણે એકબીજાને ઓળખી કાઢે છે અને ખોળી કાઢે છે. કર્મ તો જડ છે, કર્મ તો કોઈ ચેતન નથી, કર્મ તો જડ છે. અને બીજું શું છે, જરા દાર્શનિક રીતે આ વાતને સમજો. કર્મ જીવતું નથી રહેતું. માનો કે તમે અત્યારે એક કર્મ કર્યું, એક કીડી મારી નાખી, માનો એ કર્મ થયું. હવે કર્મ ખતમ થઈ ગયું, ક્રિયા પૂરી થઈ ગઈ. હવે એ 10 વર્ષે 20 વર્ષે 100 વર્ષે એનું ફળ એ કર્મ છે ક્યાં, તો હવે આપવાનું હતું. એટલે વચ્ચે મીમાંસકો શું માને છે કે કર્મ મરી ગયું, પણ અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃશ્ય એટલે શું
કે એક કાર્ડ ઉત્પન્ન થઈ ગયો, એક કાર્ડ ઉત્પન્ન થયું અને કાર્ડ કાયમ તમારા પાસે સ્ટોરેજમાં રહેવાનું, હે, રેકોર્ડ થઈ ગયું. હવે રેકોર્ડ જે કાર્ડ છે ને, એ કાર્ડ સમય આવે પછી તરત જ બહાર આવશે. નૈયાયિકોનું કહેવું છે કે જો એવી રીતે કર્મના ફળ આપોઆપ પોતાની મેળે મળતા હોય તો કોઈ જજ રાખવાની જરૂર પડે, તો જેણે હત્યા કરી છે એને આપોઆપ ફાંસી લાગી જવી જોઈએ. પણ એમ આપોઆપ કોઈને ફાંસી લાગતી, એમ જેણે હત્યા કરી છે એ આપોઆપ ફાંસી સ્વીકાર કરવા પણ તૈયાર થતો? એટલે આપણે દુનિયામાં જજ રાખવો પડે છે. એને ફાંસીની સજા ફટકારે છે, પછી પોલીસ કે બધા ભેગા થઈને એને ફાંસીએ લટકાવે છે, ત્યારે જ ન્યાય અપાય છે. એમ કર્મની વ્યવસ્થા પરમેશ્વર વિના થઈ શકે, એ પરમેશ્વર કર્મનું ફળ આપે છે. આપણે દોહરામાં શું કહ્યું, રામ જરૂંખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દેત. એ જરૂંખે બેઠો બેઠો એને ઉપનિષદે શું કહ્યું, બહુ સરસ ઉપનિષદનો એક શ્લોક મંત્ર છે, દ્વા સપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યમ એકલ એ તયોરન્યમ રન્ય એકમ પીપ્પલમ સ્વાદુ અત્તિ અનસ્નન્યો અભિચાકશીતિ. એને રૂપક કાઢ્યું કે એક પીપળના વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે, તો બે પક્ષીઓ, દ્વા સપર્ણા, સપર્ણા એટલે પક્ષી, પર્ણ એટલે પાંખો, દ્વા સપર્ણા સયુજા હંમેશા સાથે રહેનારા, સખાયા પાછા બે ભાઈબંધ પણ છે, સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે એક જ વૃક્ષ ઉપર બંને બેઠેલા છે. બેમાં ફરક શું છે, તયોરન્ય એ બેમાંથી એક પીપલમ સ્વાદુ અત્તિ, એક છે ને એ પીપળને ખાય છે, એના ફળ ખાય છે, આ કરે છે તે કરે છે, અન્યો અન્ય, અને બીજો છે અભિચાકશીતિ, એ માત્ર જોયા કરે છે, એ માત્ર દ્રષ્ટા થઈને જોયા કરે છે કે તે કેટલું ખાધું, કેટલું બગાડ્યું, કેટલું શું કર્યું, કેટલું આ કર્યું, કેટલું તે કર્યું. એમ આ સંસારરૂપી વૃક્ષના ઉપર જીવાત્મા અને પરમાત્મા આ બે પક્ષીઓ બેઠેલા છે. પેલો જીવાત્મા છે એ સુખ દુઃખના ફળો ભોગવે છે, પીપલના ફળ છે એ સુખરૂપ દુઃખરૂપ જે હોય એ ભોગવે છે, અને અન્ય પેલો પરમાત્મા છે અભિચાકશીતિ, એ માત્ર દ્રષ્ટા છે, જ્યારે જરૂર પડે ને સમય આવે ત્યારે એ એના પરિણામ એને આપે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સદ્ગુરુદેવ નમઃ પાર્વતી પતે. તારીખ 30/8/1997 લંડનમાં દર્શનો ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન, કેસેટ નંબર 4. ઓમ સ્વસ્તિનો ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સદ્ગુરુદેવ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. દર્શનોની પ્રક્રિયા ચાલે છે, જુદા જુદા દર્શનોના જુદા જુદા વિચારો, જુદા જુદા લક્ષ્યો,
એ બધું સાંભળવાથી આપણા મસ્તિષ્કમાં વૈચારિક શક્તિનો વધારો થાય, એક તરફ માહિતી વધે, બીજી તરફ એવું પણ થાય કે આ બધાની અંદર આપણે ક્યાં છીએ, આપણે શું વિચારવું જોઈએ કે શું નિર્ણય કરવો જોઈએ. અવૈદિક દર્શનો અને વૈદિક દર્શનો. વૈદિક દર્શનો છ, એના બબ્બેના જોડકા બનાવ્યા એટલે થઈ ગયા ત્રણ. હવે જે બીજું જોડકું છે એનું નામ છે સાંખ્ય અને યોગ. સાંખ્ય અને યોગ. સાંખ્યના રચનાર છે મહર્ષિ કપિલ અને યોગના રચનાર છે મહર્ષિ પતંજલિ. આ જે કપિલ છે એ આ બધા દર્શનકારોમાં સૌથી વધારે જૂના છે, પ્રાચીન છે એવી માન્યતા છે. એટલે એમને વૃદ્ધ તરીકે પણ ઓળખે છે. અને એ ગુજરાતના છે, સિદ્ધપુરના છે, એટલે આપણે ગૌરવ લઈ શકીએ. સાંખ્ય દર્શન બહુ મહત્વનું છે, અત્યંત મહત્વનું છે. આજના વૈજ્ઞાનિક સંદર્ભમાં આટલું પ્રાચીન દર્શન હોવા છતાં પણ તમે એનો ઘણો વિજ્ઞાન સાથે મેળ કરી શકો એમ છો. એટલે પહેલા એની પ્રક્રિયા ધીરે ધીરે હું તમને કહેવાનો પ્રયત્ન કરીશ. સાંખ્ય નામ કેમ પડ્યું? તો સંખ્યા ઉપરથી સાંખ્ય, સંખ્યા ઉપરથી સાંખ્ય. તમને રસ પડે તો હું થોડી સંસ્કૃતમાં વ્યાકરણની વાત કરું. આમ તો દરેક વ્યાકરણમાં, પણ સંસ્કૃતના વ્યાકરણમાં નવા નવા શબ્દો બનાવવાની બહુ મોટી ટંકશાળ છે. કદાચ એટલી મોટી ટંકશાળ બીજા કોઈ વ્યાકરણમાં નથી. માનો કે સિંધુ દેશ છે. સિંધુ એટલે સિંધ, સિંધુ દેશ છે. હવે સિંધુ દેશમાં જે નમક ઉત્પન્ન થાય, મીઠું ઉત્પન્ન થાય, એને સંસ્કૃતવાળા શું કહે છે? સૈંધવ, સૈંધવ, તદ્ભવ. સિંધુ દેશમાં જે ઉત્પન્ન થાય એનું નામ થયું સૈંધવ. પણ આ સૈંધવ છે એ માત્ર સિંધુ દેશ પૂરતું જ નમક પૂરતું જ સીમિત ના રહે. એ દેશના ઘોડાનું નામ પણ સૈંધવ, જે સિંધુ દેશનો ઘોડો છે એનું નામ પણ સૈંધવ. એથી પણ તમે આગળ વધો તો સિંધુ દેશમાં કોઈ રાગ બન્યો હોય તો એ રાગનું નામ પણ બને સૈંધવ. આને શું કહેવાય? આને તદ્ધિત કહેવાય. તમને આ તો તમને જરા કઠણ લાગશે, પણ સંસ્કૃતમાં કૃદંત અને તદ્ધિત આ બે પ્રક્રિયા છે. રામ શબ્દ બન્યો તો રમુ ધાતુ છે, ધાતુ એટલે વર્બ. હવે એ રામ બન્યો કેવી રીતે? તો એમ નહીં, ગમે તેવી રીતે નહીં. હું ઘણી વાર છોકરો પૂછું કે ભાઈ છોકરા તારું નામ શું? કે ટીનુ. પપ્પુ. ટીનુ ને પપ્પુનો શું અર્થ થાય? તો કે મમ્મીને પૂછો. મમ્મીનો શું અર્થ થાય? મમ્મી કેવી રીતે શબ્દ બન્યો? તો કે પપ્પાને પૂછો. શબ્દો છે પણ એની કોઈ વ્યુત્પત્તિ. અમારે ત્યાં સંસ્કૃતમાં ખાસ પદ્ધતિ છે પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ. અને પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ હોવાના કારણે શબ્દ પોતે બોલે છે. શબ્દ પોતે તમને વ્યુત્પત્તિ કરતા આવડવી જોઈએ. એટલે અમારે આ વેદમાં જે છ અંગ છે એમાં એક અંગનું નામ છે નિરુક્ત. નિરુક્ત એના ઋષિ છે યાસ્કાચાર્ય. દાખલા તરીકે કમાળ, આપણે ગુજરાતીમાં કમાળ કહીએ ને, કમાળ. હવે એને હિન્દી વાળા કિંવાળ કે હે, કિંવાળ. મેં પૂછ્યું કે ભાઈ આનો એની વ્યુત્પત્તિ કરો. તો કે તો હિન્દી શબ્દ હૈ, ઇસકી કેસે વ્યુત્પત્તિ હોગી? મેં મારી બુદ્ધિથી થોડો પ્રયત્ન કર્યો. એને ઉઘાડતા બંધ કરતા કી એવો અવાજ કરે, કી ઇતી વધતી ઇતી કિંવાળ. ખરું ને? આમ ઉઘાડો ત્યારે, આમ બંધ કરો ત્યારે પણ
પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ. હું એકવાર ટ્રેનમાં જઉં ગુજરાતમાંથી દિલ્હી તરફ, આજુબાજુ ચાર પાંચ વરાઓ બધા, છ સાત વરા છોકરાઓ, ગમતિયાળ બધા તીખડી. પછી મેં પણ એમના સાથે મજાક કરવાનું છે. મેં કહ્યું તારું નામ શું? તો કે અબ્બાસ. અરે આ તો સંસ્કૃતનું નામ છે. હવે તમે કલ્પના કરી શકો છો, અબ્બાસ શબ્દ સંસ્કૃતનો છે. મને કે નામ એ તું જો, આ અબ્બાસ છે ને એ તો અમારા વિષ્ણુ ભગવાનનું નામ છે. તમને કોઈની કલ્પના આવી શકે છે? અપ એટલે જળ, અપ શબ્દનો અર્થ થાય જળ, અને આસ એટલે રહેવું. જળમાં જે રહેતા હોય એનું નામ થાય અબ્બાસ. અરે ત્યાં તો બહુ ગજબની વાત છે. તો આ કઈ ઉપરથી કરેલી વાત નથી, આ ખરેખર એની વ્યુત્પત્તિ છે, ખરેખર એની વ્યુત્પત્તિ છે. એટલે તદ્ધિત પ્રક્રિયા જે છે એમાં તમે કેટલાય નવા નવા શબ્દો બનાવી શકો, અને એ શબ્દોનો કોઈ અંત નહીં એટલા શબ્દો તમે બનાવી શકો. તો સંખ્યા છે જેમાં સંખ્યાની પ્રધાનતા છે. પેલામાં વિશેષની પ્રધાનતા હતી, વિશેષની પ્રધાનતા હતી એટલે નામ પડ્યું વૈશેષિક, દર્શનનું નામ પડ્યું વૈશેષિક. પેલામાં ત્રાજમાં જે પ્રમાણ એની પ્રધાનતા હતી એટલે એનું નામ પડ્યું ન્યાય. ન્યાયાલયમાં શાનું પ્રતીક હોય છે? ત્રાજવાનું જ હોય છે ને, એટલે એનું નામ પડ્યું ન્યાય. એટલે હવે આ ન્યાય નામ પડ્યું એ કંઈ એમ ગમે તેમ નથી પડી ગયું. એ જેમ પેલું ટીનુ ને પપ્પુ ને ફલાણા ને ફલાણા, ડિંકુ ને ફિંકુ ને, હવે આ બધા શું કીધું? તો આ નામના પાછળ કંઈક મેસેજ છે, વ્યુત્પત્તિ છે એની. તો હવે આ લોકો કહે છે કે આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના મૂળ તત્વો 25 છે. કેટલા છે? 25 સંખ્યા છે. આમ તો એ બે જ માને છે. આમ કેટલા માને છે? બે જ માને છે. હું તમને બધું પછી વિસ્તારથી કહીશ. તો બે, તેના બે થી શરૂઆત કરીએ. તો બે તત્વો છે મૂળ. અચ્છા બીજી એક વ્યાખ્યા કહું. તત્વ એટલે શું? તત્વ એટલે મૂળ, એને તત્વ કહેવાય. અત્યારે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ કેટલા 108 કે એટલા બધા થયા છે ને એલિમેન્ટ્સ. તો આ લોકો કહે છે કે મૂળમાં બે જ તત્વો છે. એકનું નામ છે પ્રકૃતિ અને બીજાનું નામ છે પુરુષ. આ જે પ્રકૃતિ અને આ પુરુષ એ જ પૌરાણિક પદ્ધતિમાં થયું શિવ અને પાર્વતી. શિવ અને પાર્વતી, શિવ અને પાર્વતી છે એ કોઈ ઐતિહાસિક નથી. એટલે આના બેના આ રૂપક થયા. હવે આ જે પ્રકૃતિ છે એમાંથી 24 તત્વની ઉત્પત્તિ થાય. એ બારણું પણ ખુલ્લું રાખો તો વાંધો નહીં, બે ખુલ્લા રાખો. હા, તો આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાંથી બ્રહ્માંડો થાય છે, પુરુષમાંથી નહીં. આ લોકો શું માને છે કે કોઈ ઈશ્વર નથી, આ સૃષ્ટિની રચના પ્રકૃતિમાંથી આપોઆપ થયા કરે છે, કોઈ એનો રચનારો, જેમ પેલા નૈયાયિકો કહે છે નિમિત્ત કારણ ઈશ્વર છે, એવું કોઈ ઈશ્વર નથી. તો આ પ્રકૃતિમાંથી કેવી રીતે તત્વો થાય છે? તો આની એક કારિકા છે, સાંખ્ય કારિકા, અને એ એમ કહે છે કે મૂળ પ્રકૃતિ પ્રકૃતિ વિકૃત સપ્ત ષોડશકસ્તુ વિકારો ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. તત્વોને ચાર ભાગમાં વહેંચ્યા છે. તમને હું સરળતા ખાતર સમજાવું છું આપણી લૌકિક પદ્ધતિથી. કેટલાક પુરુષો છે ને એ બાપ જ હોય, ખ્યાલ આવ્યો? કોઈના દીકરા હોય, અને કેટલાક પુરુષો છે એ દીકરા હોય પણ કોઈના બાપ હોય. હવે આગળ વંશ ના ચાલે એટલે કોઈના દીકરા તો ખરા, પણ આગળ છોકરા ના થયા એટલે કોઈના બાપ થયા. કેટલાક લોકો એવા હોય કે દીકરાય હોય ને બાપે હોય, કોઈનો દીકરો હોય અને પછી આગળ બાળકો થાય એટલે કોઈના બાપ થાય. અને કેટલાક તત્વો એવા છે કે ના કોઈના બાપ હોય ના કોઈના દીકરા હોય. એમ સાંખ્યમાં શું છે
કે મૂળ જે પ્રકૃતિ છે એટલે મૂળ જે તત્વ છે એ કોઈનો દીકરો નથી, આ બાપ છે. કારણ કે કોઈમાંથી ઉત્પન્ન થયો એ અનાદિ છે. અને આ સાંખ્ય શાસ્ત્રની અસર ગીતા ઉપર, ભાગવત ઉપર, મહાભારત ઉપર, મનુસ્મૃતિ ઉપર બહુ મોટી અસર છે આ સાંખ્ય શાસ્ત્રે. તમે ગીતામાં જોશો તો એક બીજા અધ્યાયનું નામ જ છે સાંખ્ય યોગ, બીજા અધ્યાયનું નામ જ સાંખ્ય યોગ છે. અને ગીતામાં વારંવાર સાંખ્ય સિદ્ધાંત, ગીતામાં જે સાંખ્ય સિદ્ધાંત છે એ શેશ્વર છે, એટલે ઈશ્વર સહિતનો છે, નિરીશ્વર નથી. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિધ્યનાદિ ઉભાવપી, ગીતામાં હે અર્જુન પ્રકૃતિ અને પુરુષ આ બંનેને તું અનાદિ જાણ. વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિધિ પ્રકૃતિ સંભવાન. પણ વિકાર જે ગુણો છે એ આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એવું તું જાણ. એટલે આખો સાંખ્ય સિદ્ધાંત એમાં આવે છે. હવે આમ આમનું એમ માનવું છે કે આ પ્રકૃતિ એટલે શું, લખવું હોય તો લખી લેજો, સત્વ રજ અને તમ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણ ગુણોની સામ્યાવસ્થાનું નામ છે પ્રકૃતિ. સામ્યાવસ્થા અને વિષમાવસ્થા બે અવસ્થાઓ છે. સામ્યાવસ્થા એટલે શું એ પણ સમજવા જેવું છે. માનો કે તમારા ઘરમાં એક શેર મીઠું છે, એક શેર હળદર છે, એક શેર મરચું છે. હવે આ ત્રણેયને તમે મેળવો તો ત્રણેયનું માપ કેવું રહ્યું? સમાન રહ્યું. એમ પ્રકૃતિમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જ્યારે બિલકુલ ઇક્વલ થઈ જાય, સમાન થઈ જાય, એટલે એનું નામ કહેવાય સામ્યાવસ્થા. અને તમને નવી લાગશે કે આ સામ્યાવસ્થાનું નામ જ પ્રલય છે. હા, એ સામ્યાવસ્થાનું નામ જ છે પ્રલય છે. એટલે તમે એને રાજકારણમાં પણ ઘટાવી શકો કે બધાને જો સમાન કરી દો તો પ્રલય. રશિયાએ કર્યું ને, હે, જો તમે બધાને એક સરખા બનાવી દો તો એનું નામ થાય પ્રલય. ત્યારે ઉત્પત્તિ થવાની હોય એને વિષમાવસ્થા કહે. વિષમાવસ્થા એટલે શું? કે સત્વગુણ ઓછો થાય અથવા વધી જાય, રજોગુણ ઓછો થાય અથવા વધી જાય, તમોગુણ ઓછો થાય અથવા વધી જાય, આ ત્રણેય ગુણોમાં જે વધઘટ થવું બસ એનું નામ છે સૃષ્ટિની રચના, સૃષ્ટિની ઉત્પત્તિ. તો પ્રલય કાળમાં ત્રણેયની સામ્યાવસ્થા, બરાબર. હવે આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ તત્વો છે. એને તમે ગુજરાતીમાં વધારે સારી રીતે સમજવું હોય તો લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, અને બાકીના બીજા બધા મેળવણીથી. આ ત્રણને તમે એકબીજામાં એકબીજામાં મેળવો તો તમારે જેટલા કલર કરવા હોય એટલા કરી શકો. પણ મૂળ રંગો તો આ ત્રણ છે. જરા વધારે, પેલા જે નૈયાયિકો છે એમણે કહ્યું સાત પદાર્થો છે, અને આમણે કહ્યું ત્રણ, ત્રણ સત્વ રજ અને ત્રણ છે. સંગીતની દ્રષ્ટિએ જુઓ તો ભારતીય જે સ્વરો છે એ કેટલા છે? સા રે ગ મ પ દ નિ સા. અને અહીંયા બધું જે વાગે છે કેટલા સ્વરમાં વાગે છે? ત્રણ સ્વરમાં. પેલું બેન્ડ વગાડતા હોય ને, બેન્ડ વગાડતા હોય ત્યારે તમે જોજો, એને પેલા મોટા મોટા જે વાગતા હોય એને ત્રણ જ હોય. કે જે તમે સાત સ્વરોમાં જે વગાડો છો એ બધું ત્રણ સ્વરોમાં પણ વગાડી શકાય. પેલું ક્લેરિયોનેટ હોય ને જે, એમાં તો સાતથી વધારે હોય પાછું. ખરેખર તો સાત સ્વરો કરતાં પણ તમે વધારે સ્વરોનો ઉપયોગ કરી શકો છો, પણ મૂળ છે એ સાત સ્વરો છે. અને અહીંયા જે મોટાભાગે પ્રચલન છે એ છે ત્રણ સ્વરો. અને એના કારણે સંગીતની આખી જે ધારા છે ને એ ધારા બદલાઈ ગઈ, આખી ધારા બદલાઈ ગઈ. એટલે આમનું એમ કહેવું છે કે આ સાત પદાર્થો માનવાની જરૂર નથી. એક જ પદાર્થ છે પ્રકૃતિ, એક જ છે. પુરુષ તો
હવે પ્રકૃતિ છે એની પ્રકૃતિમાંથી સૌથી પહેલું તત્વ થાય એનું નામ છે મહત. લખી લેજો. સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે? તમે એક વૃક્ષ બનાવી શકો. પ્રકૃતેર મહાન, કારિકા એવી છે કે પ્રકૃતિથી જે પહેલું તત્વ થાય એનું નામ છે મહત તત્વ. મહત મહતો અહંકાર, મહત તત્વથી અહંકાર. અને અહંકાર છે એનાથી છે સપ્ત ગણા, એનાથી પાછા સાત તત્વો થાય. મહતો અહંકાર તસ્માદ ગણશ્ચ ષોડશક. પ્રકૃતેર મહાન તતો અહંકાર તસ્માદ. એ જે પાંચ તત્વો છે ને એ તન્માત્રાઓ છે, પાંચ ભૂતોની પાંચ તન્માત્રાઓ. પછી આગળ એક મન આવે છે અને એમાંથી પાછા તત્વો ઉત્પન્ન થતા થતા કુલ તત્વો થાય 24. 16 ને 7 23 ને મૂળ પ્રકૃતિ 24. પછી ઇન્દ્રિયો વગેરે થઈ 10 ઇન્દ્રિયો થઈ અને કુલ તત્વો થાય 24. આમાં થોડીક પૌરાણિક વાત પણ તમને કહીશ. આ સાંખ્ય લોકો શું કહે છે કે સૌથી પહેલું તત્વ કયું થાય છે? એ કહે છે બુદ્ધિ થાય છે. મહત મહત એટલે બુદ્ધિ. પહેલું જે વસ્તુ બને છે એનું નામ છે બુદ્ધિ, મહત તત્વ. એટલે પાર્વતીનો જે પહેલો દીકરો છે એનું નામ શું છે? ગણેશ. પાર્વતીનો જે પહેલો દીકરો છે ને એનું નામ છે ગણેશ. હવે જે પૌરાણિક રીતે જુઓ તો પાર્વતી બધો મેલ ઉતારે છે, ખરું ને? નાવા બેસે છે ને, કોઈ છે નહીં એટલે મેલ ઉતારીને પૂતળું બનાવીને ફોંક મારે છે,